છો બાળકો? મજામાં? અંગ્રેજી ભણો છો કે નહીં ઘરે? ખાલી ગુજરાતી અને ગણિત નહીં, અંગ્રેજી પણ આપણે વેકેશનમાં શીખવાનું હતું. અને અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો પણ આપણે ઇંગ્લિશ ચાલુ કરીએ છીએ, બરાબર? બધા બાળકો પહેલાં એબીસીડીથી સ્ટાર્ટ કરીશું આપણે. હવે ધોરણ બે વિષય અંગ્રેજી, અને એમાં પહેલો પાઠ છે ધ આલ્ફાબેટ. એમાં આપણે ઉચ્ચરવાળી એબીસીડી ભણવાની રહેશે, બરાબર? ચલો મારી સાથે બધાએ લખવાનું છે, એટલે પહેલાં તમે લોકો નોટ અને પેન્સિલ લઈ લો. બધા બાળકોએ નોટ ને પેન્સિલ લઈ લીધી. ચલો હવે મારી સાથે ચાર લીટીવાળીની અંગ્રેજી નોટમાં લખવાનું રહેશે, બરાબર ને? બધાએ નોટ અને પેન્સિલ લઈ લીધી ચાર લીટીવાળી. ચલો એમાં આપણે ઉચ્ચારવાળી એબીસીડી ભણવાની છે, તો બધા સ્ટાર્ટ કરીએ આપણે હવે. ચલો એ ફોર એપલ. એમ મારી સાથે તમારે પહેલાં મોટી એબીસીડી લખવાની છે, અને એની સાથે સાથે તમારે નાની પણ એબીસીડી લખવાની છે. ચલો બધા ચાલુ કર્યું મારી સાથે, હું બોલીશ અને તમારે લખવાનું રહેશે, બરાબર ને? એ ફોર એપલ. એને અંગ્રેજીમાં એ કહેવાય, ઉપર અકાર આવશે, બરાબર ને? ચલો લખ્યું બધાએ. એ ફોર એપલ. એ બોલવાનું, શું બોલવાનું? એ. બી ને બ કહેવાય, શું કહેવાય? બી નો બ થાય, ઉચ્ચારમાં શું થાય? બોલાય બી ને બ બોલાય. ચલો સી. સી નો શું થાય? ક. આવડે છે ને બધાને? આપણે પહેલામાં પણ શીખ્યા હતા, શીખવાડ્યું હતું ને મેં. ચલો સી નો ક. પછી ડી નો શું થાય? ડ. શું થાય? ડ. લખો છો મારી સાથે બધા બાળકો? ચલો ડી નો ડ. પછી ઈ ફોર એલિફન્ટ. ઈ નો બે ઉચ્ચાર આવે, શું આવે? ઈ પણ થાય અને એ પણ થાય. પછી એફ ફોર ફેન. એફ નો શું થાય? ફ થાય, ઉચ્ચાર શું બોલાય? એફ નો ફ. જી નો ગ. નાની પહેલાં મોટી એબીસીડી લખો, પછી નાની એબીસીડી લખો, અને એનો ઉચ્ચાર લખો જીનો ગ, એવું બોલજો મારી સાથે. એચ નો હ. સરસ, એવી રીતે બોલીને લખવાનું રહેશે, બરાબર? એચ નો હ. આઈ નો ઈ. લખો છો ને મારી સાથે સાથે? બધા બાળકો શાંતિથી સરસ અક્ષરે લખજો, હા? હું જોઈશ પછી. ચલો જેનો જ. કેનો શું આવે? કેનું ક. એલનો લ. પછી એમ ફોર મંકી. એમ ફોર મંકી નો શું થાય? ખાલી મ. શું થાય? મ. ચલો લખો છો મારી સાથે કે નહીં? ધ્યાન રાખજો. નો નો એન. અરે સોરી, એન નો ન. ઓ નો ઓ. પી નો પ. ક્યુ નો ક થાય, શું થાય? આ થોડું અલગ છે. ક્યુ નો ક્યુ બોલીએ છીએ, પણ આપણે એને ઉચ્ચારમાં બોલીશું ક. શું બોલીશું? ક. આર નો ર. પછી એસ ફોર સન. એસ નો સ. ટી નો ટ. પછી આ પણ અલગ છે. યુ. યુ બોલીએ આપણે, પણ એનો ઉચ્ચાર શું થાય? અ. અજગર નો અ થાય. યુ નો શું થાય? અ. ચલો વી નો પણ અ થાય અને ડબલ્યુ નો. આ બહુ ખાસ ધ્યાન રાખવાનું છે બધા બાળકો, અહીંયા જુઓ બરાબર. વી નો અ થશે અને ડબલ્યુ નો વ થશે, બરાબર? એ બહુ ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે બધા વી નો વ લખશે, ડબલ્યુ નો અ કરી નાખે, એટલે બહુ ખાસ ધ્યાન રાખીને લખજો. વી નો એ વ થાય અને ડબલ્યુ નો પણ વ થાય, બંને જોડે આવે છે એટલે બહુ ધ્યાન રાખવું પડશે. ચલો એક્સ. એક્સ બોલીએ છીએ, પણ આપણે ખાલી પાછળનું ક્ષ લખવાનું છે. શું લખવાનું? ક્ષ.
પછી y y બોલીએ છીએ પણ એનો ઉચ્ચાર થાય છે y y નો શું થાય y પછી z z નો એ પણ અલગ થાય છે આવી રીતે v અને w નો જેમ u બોલી v બોલીએ છીએ એને વ લખીએ છીએ w લે છે એને વ લખીએ છીએ એવી રીતે z નો પણ ઝ થશે શું થશે ઝ બહુ ધ્યાન રાખવું પડશે કારણ કે આ અલગ છે બધા કરતા લખી એબીસીડી એ થી ઝેડ સુધી બરાબર બધા છોકરાઓએ લખી દીધું હશે બરાબર ને ચલો હવે એકવાર એબીસીડી આપણે બોલી જઈએ એ થી ઝેડ સુધી બધા મારી સાથે સાથે બોલજો બરાબર ને ચલો એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ E for dog, बोलो छो मारी साथे E for elephant, F for fan, Z for gun, S for horse, I for ice cream, J for jug, K for kite, L for lion, M for monkey, N for nose, O for orange. P for pen, Q for pin, R for rose, S for sun, T for tiger. एक बार ने बहुत आवडी जाए ने T for tiger. बराबर ना? U for umbrella, V for van, W for watch, X for X-ray, Y for violin, Z for zoo. चलो હવે આપણે અંગ્રેજીમાં ચાર લીટીવાળી નોટ લેશન માટે કરવાની છે બરાબર ચાર લીટીવાળી નોટમાં તમે બે વાર એબીસીડી લખવાની રહેશે તમારે કેટલી વાર બે વાર હું કાલે ચેક કરીશ બધાનું બરાબર ને કેટલી વાર લખવાની છે બે વાર બરાબર ધ્યાન રાખજો અને જોજો કેટલી વાર લખવાની બે વાર બોલવાની છે અને બે વાર લખવાની રહેશે બધા બાળકોએ એથી ઝેડ સુધી બે વાર એબીસીડી લખવાની છે અને બે વાર બોલવાની છે અને મમ્મી પપ્પા જોડે તમારે મોઢે બે વાર બોલી જવાની છે બરાબર મમ્મી પપ્પાએ ચેક કરવાનું રહેશે